जय स्वामी नारायण। विद्यार्थी मित्रों, आपने यूनिट वन अगेंस्ट द ओड्स में आजे तेनो सब सेक्शन थ्री पलक्कड़ पब्लिक लाइब्रेरी विषय बातना छे। आगरना बे टॉपिक विषय आपने ताजनगर अने सीतापुर विषय जोयू। हवे आजे पलक्कड़ पब्लिक लाइब्रेरी नी वात करीए छीए। लाइब्रेरी शब्द सांभळतानी साथे आपणा मगजमां एक लाइब्रेरी आवे के ज्यां लाइब्रेरी में बेन्चो गोठवायेली होय, बेन्चीस ऊपर के टेबलो ऊपर पुस्तकों पड़ा होय, मोटा कपबोर्ड्स होय के ज्यां पुस्तकों पड़ा होय छे, अने एक लाइब्रेरियन बैठो होय, आपणे बधा त्यां वांचता होय, आवी एक कल्पना अपना मगज में लाइब्रेरी विषय नी छे। पण आजे जे लाइब्रेरी विषय आपणे भणवा जई रह्या छीए एक आधुनिक मॉडर्न लाइब्रेरी छे। अने ए लाइब्रेरी क्या आवेली छे तो भारत देशनुं एक राज्य जेनुं नाम छे केरल। केरल राज्यनी अंदर पलक्कड़ जिल्लो आवेलो छे। आ पलक्कड़ जिल्लामां आ डिस्ट्रिक्ट पब्लिक लाइब्रेरी आवेली छे। तो केरल नी अंदर पलक्कड़ जिल्ला मा आ पब्लिक लाइब्रेरी नी स्थापना ईस्वीसन सप्टेम्बर महीना मा 2003 मा थी आ पब्लिक लाइब्रेरी कार्यरत छे। दैट मीन्स इट हेज बीन रनिंग सिंस सप्टेम्बर 2003। आ एक आपणे कह्युं ए प्रमाणे फाइन मॉडर्न लाइब्रेरी छे। અને આ એક સેન્ટર કહી શકાય તો લાઇબ્રેરી શાનું સેન્ટર છે તો આ લાઇબ્રેરીમાં ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ મીન્સ ચતુરાઈ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન અને રેફરન્સ એટલે કે સંદર્ભ, આ દરેક વસ્તુનું આ એક સેન્ટર છે। તેમાં જે કંઈ પણ સભ્યો છે એ સભ્યોના ત્રીજા ભાગના જે સભ્યો છે એ સ્ત્રીઓ જ છે। આ સ્ત્રીઓને અલગ જગ્યા લાઇબ્રેરીમાં આપી અને ફેબ્રુઆરી 2014 ધેટ મીન્સ ફેબ્રુઆરી 2014માં આ સ્ત્રીઓએ એક યુનિટ લોન્ચ કર્યું। આ યુનિટ એટલે કે આ એકમ, આ સભ્યોનો જે જૂથ છે, આ સભ્યોએ ભેગા થઈ અને સ્ત્રી સશક્તિકરણ, જેના માટે ઇંગ્લિશ વર્ડ છે વુમેન એમ્પાવરમેન્ટ, માટેની પદ્ધતિઓ કઈ રીતે કરવી, કઈ પદ્ધતિથી ચલાવવું એની ચર્ચા કરી। લાઇબ્રેરીની અંદર એક હોલ પણ, કેટલાક હોલ પણ બનાવવામાં આવ્યા છે કે જેમાં એક ફિલ્મ સ્ક્રીનિંગ, પછી વર્કશોપ, ઘરમાં કમાણી માટેના વર્કશોપ ચલાવવામાં આવે છે। એ લાઇબ્રેરીની બહાર એક બગીચાની પણ કામગીરી કરવામાં આવે છે। આ લાઇબ્રેરીમાં બીજું શું કામ થાય છે તો ચાઇલ્ડ કેર વિશેની માહિતી આપવામાં આવે છે સ્ત્રીઓને, જુદી જુદી આર્ટ્સ કળાઓને પણ અહીંયા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સ્ત્રીઓને ઘરના જે સંઘર્ષ થાય છે એ ઘરના સંઘર્ષોમાં, ઘણા લીગલ ડિસ્પ્યુટ કહેતા કાયદેસરના જે ઝઘડાઓ થાય છે એ કાયદેસરના ઝઘડાઓ, અને વ્યવસાયિક સમસ્યાઓ, પ્રોફેશનલ જે પ્રોબ્લેમ્સ છે સ્ત્રીઓના, એનું સમાધાન પણ અહીંયા મળી આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, સેક્રેટરીએ પોઈન્ટ આઉટ કર્યું છે, એટલે કે નિર્દેશ કર્યો છે કે જો રીડિંગ દ્વારા, વાંચન દ્વારા સ્ત્રીઓ અહીંયા પોતાની શક્તિઓ અને પોતાની એકતાને એક મજબૂત બનાવી શકે છે। તેથી અહીંયા એક બીજી પણ નોંધ છે કે પહેલાના સમયમાં જે લાઇબ્રેરીઓ હતી એ લાઇબ્રેરીઓની જે કલ્પના આપણે કરી એ લાઇબ્રેરીઓ અત્યારે અદૃશ્ય થઈ ગઈ છે, અને અત્યારે જે હાજર ગ્રામ્યોની અંદર જે વાંચન માટેના રૂમો છે એ રૂમો, એ વખતે આપણે જોતા કે પહેલા પુરુષો સિવાય કોઈ જ લાઇબ્રેરીમાં ખાસ જતું નહીં, એટલે કે એ બધા રૂમો પુરુષ વાંચક મિત્રો દ્વારા જ ભરાયેલા રહેતા। પણ આ યુનિટની વિશેષતા શું છે કે આ યુનિટના સભ્યોએ એવી ચર્ચા કરી
કે ભાઈ ઘણી સ્ત્રીઓ પણ વાચક છે, સારી વાચક જે સ્ત્રીઓ કેરાલાની છે એ સ્ત્રીઓ ટેલિવિઝન સામે બેસી અને પોતાનો સમય વેડફે છે, વ્યર્થ સમય જે વેડફે છે એ સ્ત્રીઓ જો રીડિંગ દ્વારા આ જે એમનો જે અંધારાની અંદર કે અંધકારની અંદર કે સાંજ પડે ત્યારે બહાર નીકળવા માટે એ જે ડરતી હતી એ ડર દૂર કરવા માટે આ એક એવું પર્યાવરણ અહીંયા આ લોકોએ ઊભું કર્યું પબ્લિક લાઇબ્રેરીમાં, અને એ લોકોને પ્રોત્સાહન મળે એ હેતુથી એમાં આ એકમે એક યોજના બનાવી, શું કે જેમાં સ્ત્રીઓ માટે અલગ વાંચનના રૂમો બનાવવામાં આવે. આજે પણ આપણે જોઈએ તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અહીંયા જે સ્થિત છે, જેની અંદર વર્ગો ક્લાસીસ ચાલે છે, ક્લબ ચાલે છે, વર્કશોપ અને વાંચન માટેના રૂમો દ્વારા સ્ત્રી સશક્તિકરણમાં કેવી રીતે વધારો થઈ શકે તેવી વ્યવસ્થાઓ જોવા મળે છે. તદુપરાંત લાઇબ્રેરીના જે પુસ્તકો છે જે સ્ત્રીઓને એક જે તક મળે છે રીડિંગ દ્વારા, એ તકો દ્વારા તેઓ એનો ઉપયોગ કરી અને પોતાની અંદર નવી નવી શક્તિઓનો જન્મ કરે એવો જ આ લાઇબ્રેરીનો ઉદ્દેશ્ય છે. તો આવી સુંદર મજાની લાઇબ્રેરી આપણે જોઈએ કે તે કેરાલાની અંદર પબ્લિક લાઇબ્રેરી તરીકે ફેમસ છે. આપણે એના કેટલાક હાર્ડવર્સ તમને બતાવીએ છીએ મિત્રો. હાર્ડવર્સની અંદર સેટઅપ એટલે સ્થાપના કરવી, એના માટે બીજો એક શબ્દ એસ્ટાબ્લિશ પણ છે. મોડર્ન એટલે આધુનિક, જેને લેટેસ્ટ પણ કહી શકાય. સેન્ટર એટલે કેન્દ્ર. વિઝડમ એટલે ચતુરાઈ. કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રેફરન્સ સંદર્ભ રિસેન્ટલી તાજેતરમાં. લોન્ચ બહાર પાડવું. યુનિટ એકમ. એમ્પાવરિંગ વુમેન સ્ત્રી સશક્તિકરણ. ઇકોનોમિક્સ અર્થવ્યવસ્થા. વર્કશોપ કામ માટેની જગ્યા. કોન્ફ્લિક્ટ સંઘર્ષ. લીગલ ડિસ્પ્યુટ કાયદેસરના ઝઘડાઓ. પ્રોફેશનલ વ્યવસાયિક. પોઈન્ટ આઉટ નિર્દેશ કરવો. ફોર્જ એ યુનિટી એનો મતલબ થાય એકતાને મજબૂત કરવી. અર્લિયર એટલે પહેલાનું. સ્ટ્રેન્થ એટલે શક્તિ. ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય. સ્ક્વેન્ડર શબ્દ છે, ખાસ ધ્યાન આપો, કે મૂર્ખાઈ ભરી પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વેડફવો. ફોર્મ્યુલેટ એટલે બનાવવું, સર્જન કરવાના પ્રયત્નો કરવા. બેકન શબ્દ છે જેનો મતલબ થાય માર્ગદર્શન અથવા બીજાઓને આશા જન્માવી, એવો એક અર્થ છે. ઓપોર્ચ્યુનિટી એટલે તક, અને થ્રુ ક્લાસીસ એટલે વર્ગો દ્વારા. બીજા એના કેટલાક ક્વેશ્ચન્સ છે મિત્રો. ધારો કે ફોર હોમ ઇઝ પલક્કડ લાઇબ્રેરી યુનિક, તો આ લાઇબ્રેરી યુનિક કહેતા અજોડ, કોના માટે અજોડ લાઇબ્રેરી છે, શા માટે અજોડ છે એવું લખવાનું છે. વાય ડીડ ધ લાઇબ્રેરી સેટઅપ એ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન, સ્ત્રીઓ માટે શા માટે અલગથી રૂમોની વ્યવસ્થા કરી લાઇબ્રેરીએ. વોટ ફોર વોટ કેન પીપલ યુઝ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, શાના માટે એ લોકો ઉપયોગ કરી શકે. વાય ડીડ ધ વુમન્સ યુનિટ ગેટ ટુગેધર, સ્ત્રીઓ શા માટે ત્યાં એકત્રિત થતી. વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર, લાઇબ્રેરીએ હોલ શા માટે ખોલ્યા. વાય ડઝ ધ પલક્કડ લાઇબ્રેરી સ્ટેન્ડ ફોર, પલક્કડ લાઇબ્રેરીની સ્થાપના શા માટે થઈ છે અથવા અત્યારે હાલ કઈ પ્રવૃત્તિઓ કરે છે એવું લખવાનું છે. વોટ ડીડ ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ, સેક્રેટરીએ શું નિર્દેશ કર્યો. એન્ડ વોટ ડીડ ધ લાઇબ્રેરી ડુ ફોર વુમન, અને સ્ત્રીઓ માટે આ લાઇબ્રેરી શું કરે છે. આ રીતે આ ટોપિકને તમારે જોવાનું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.